સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં મોહરમ પર્વની ઉજવણી સાથે શહેરના મેઇન રોડ પર તાબૂત તાજિયા ઇમામ હુસેન અને ઇમામ હસન સાહેબની યાદમાં તાજિયાનું જુલુસ નીકળ્યું હતું. ત્યારે વાત કરવામાં આવે તો લીંબડી શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષે તાજિયાનું જુલુસ કાઢવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ શહેરના ત્રણ અલગ અલગ વિસ્તારોમાંથી તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં ચોરાપા યંગ કમિટી, માતમ ચોકી યંગ કમિટી અને બાલમશા યંગ કમિટી દ્વારા તાજા જુલુસ કાઢવામાં આવ્યા હતા. ત્યારે તાલુકામાં ઠેર ઠેર વિસ્તારમાં ઠંડા પીણાઓ, ચા, નાસ્તો વગેરે પ્રસાદી રૂપી લોકોને આપવામાં આવ્યું હતું. ત્યારે આ તાજિયામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળ્યા હતા. ત્યારે આ તાજિયા જુલુસમાં મુસ્લિમ યુવાનો દ્વારા અલગ અલગ પ્રકારના કર્તવ્યો રજૂ કરાયા હતા. તો આ કર્તવ્યો જોવા શહેરના તમામ સમાજના લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો તાજિયા લીંબડીની મેઇન બજાર, ચબુતરા ચોક, સરોવરિયા, હનુમાનજી મંદિર ચોક, મહાલક્ષ્મી ચોક, ગ્રીન ચોક, આઝાદ ચોક સહિતના વિસ્તારમાં ફર્યા હતા. ત્યારે આ મોહરમ તાજિયાના દર્શન કરવા મુસ્લિમ બિરાદરો સહિત હિન્દુ સમાજના લોકો પણ ઉમટી પડ્યા હતા. તો ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસ્લિમ એકતાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ત્યારે આ તાબૂત તહેવાર ઇમામ હુસેન સાહેબ અને ઇમામ હસન સાહેબની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવે છે અને હુસેન સાહેબ અને હસન સાહેબને યાદ કરવામાં આવે છે. કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.